નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 30 મે 2024 જોઈએ આજના સમાચાર. ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, રાજકોટની જે કરુણ ઘટના બની, સમગ્ર ગુજરાત અને ભારત સ્તબ્ધ થઈ ગયું. અનેક બાળકોનો એમાં જાન ગયો અને આ લેક્સ ઓફ સિસ્ટમ તરીકે બહાર આવી અને આને આપણે અનેક મીડિયાઓએ એને એક હત્યાકાંડ ગણાવ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ સફાળી જાગી છે અને એક સર્ક્યુલર કર્યો છે કે આખા ગુજરાતમાં જે જાહેર સ્થળો હોય, જે આ ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય, હોસ્પિટલ હોય કે અનેક જેને કંઈ હોટલો હોય, જ્યાં જાહેર સ્થળો જ્યાં લોકો ભેગા થતા હોય, ત્યાંની ફાયર સેફ્ટીથી કરી અને અનેક બાબતો જોવી જોઈએ. ભુજની વાત કરું તો ભુજમાં 2 દિવસથી આ કાર્યવાહી શરૂ થઈ છે, પરંતુ એવું જોવા મળી રહ્યું છે કે રાજકોટની ઘટનાને કારણે આ બધું બહાર આવ્યું છે અને અમારે અહીંયા કરવું પડે છે. એટલે કરવા ખાતર થતી કામગીરીને બદલે ખરેખર દિલથી જો કામગીરી થાય તો ભવિષ્યની આવી કરુણ ઘટનાઓ નિવારી શકાય. અને એ આ સમગ્ર કામગીરી એવી ચુસ્ત દુરસ્ત નથી, પરંતુ કરવા ખાતર થતી હોય એવું લોકોએ આજે અમને વાત કરી હતી. સૌથી બાબત એ બહાર આવી કે ભુજમાં ચાલતો રિલાયન્સ મોલ, તેમાં જેમાં હજારો માણસો દરરોજ આવે છે, એ કેટલાય સમયથી ત્યાં ફાયર સિસ્ટમ જ નથી લાગી અને એને એ બાબત આજે ગઈકાલે બહાર આવી. આ એક બહુ જ કરુણ બાબત છે અને આ બહુ આ લેક્સ આપણે જોઈ જ રહ્યા છીએ કે સિસ્ટમમાં કેટલી મોટી લેક્સ છે. તો જે કામગીરી ભુજમાં થઈ છે એ સત્તાવાર કોઈ અધિકારીએ શું 2 દિવસમાં કામગીરી બહાર પાડી છે એ પણ જાહેર કર્યું નથી, પરંતુ પત્રકારોને મળેલી માહિતી મુજબ આ જે ચેકિંગ થઈ રહ્યું છે એની આપણે વિગતો જોઈએ. ભુજ શહેરમાં 2 દિવસથી ફાયર સેફ્ટી અંગે ચેકિંગ ચાલુ છે, જે માટે બનાવેલ સમિતિના અધ્યક્ષ ચીફ ઓફિસર છે અને તેમની નીચે જુદા જુદા વિભાગના સદસ્યો છે. ભુજમાં થયેલ ચેકિંગ દરમિયાન રિલાયન્સ મોલ, જલેબી હોટલ, ઉમિયા ડાઇનિંગ હોલ વગેરે બંધ કરાવેલ છે. દરરોજની કામગીરી, સીલિંગ ફોજદારી કેસ સંબંધે સમિતિએ માહિતી જાહેર કરી નથી. ખરેખર જાહેર કરવી જોઈએ, કારણ કે આજે પણ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલે છે. જે હેતુ માટે કામગીરી શરૂ થઈ છે તેમાં સુસ્તી દેખાય છે. રાજકોટની હોનારત થઈ છે માટે કામગીરી ચાલી રહી છે તેવું માનીને ગંભીરતા જણાતી નથી. આ કામ કરવું ખૂબ જ જરૂરી છે અને ભવિષ્યમાં માનવ જિંદગી બચાવી શકાશે તે જુસ્સાથી કામગીરી થતી નથી. ટ્યુશન ક્લાસ તથા અનેક જાહેર સ્થળોએ આ પ્રકારે કામગીરી થશે તો ક્યારે ચકાસણી પૂર્ણ થશે તે કહેવું મુશ્કેલ છે. સાથે સાથે એ બાબત ચોંકાવનારી છે કે રિલાયન્સ મોલમાં જ્યાં રોજ હજારો લોકો ખરીદીમાં આવે છે ત્યાં ફાયર સેફ્ટીનો તદ્દન અભાવ બહાર આવ્યો. આ બાબત ગંભીર છે. કચ્છમાં હજુ કોઈ ફોજદારી ફરિયાદ કરાઈ નથી. ગઈકાલે ચેકિંગ દરમિયાન પત્રકારોને પોલીસે એક હોટલ બહાર ઊભા રાખ્યા હતા, અંદરના દ્રશ્યો શૂટિંગ માટે અટકાવ્યા હતા. તે પણ દુઃખદ છે. માત્ર રાજકોટને કારણે વિધિ કરવા પૂરતું કામ થાય તે માનસ ભવિષ્યના બનાવ રોકવા માટે ખતરનાક છે. સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877, ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ.
દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી www.divyabrahmlok.com. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.